नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। हूँ रोहित पटेल, धोरण 9 मारी संस्थानी डिजिटल एज्युकेशन चैनल में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। तो आजनो तास त्रीजो यानी कि लेक्चर त्रीजो बराबर टॉपिकनु नाम है गतिना दरनु मापन। गया लेक्चर में आपणे अंतर स्थानांतरना मापन माटेना उदाहरणना विविध किस्साओनी चर्चा करी थी, विविध किस्साओ जोया था अने नक्की कर्यू कि एमां अंतरनुं मूल्य हमेशा केवुं मळे, धन मळे, ज्यारे स्थानांतरनुं मूल्य धन, ऋण अथवा शून्य मळे, तथा नियमित गति अने अनियमित गतिनी पण समजूती मेळवी उदाहरण सहित। तो चालो विद्यार्थी मित्रों, आजे त्रीजा तासमां एक नवो टॉपिक भणीए, गतिना दरनुं मापन। गतिनो दर, दर बराबर, एटले आ टॉपिकनी अंदर आपणे झड़प विषे अभ्यास करवानो छे। झड़प एटले स्पीड, त्वरा, त्वरा एटले झड़प। तो जोईए विद्यार्थी मित्रों प्रश्न नंबर 7, झड़प एटले के स्पीड, झड़पनी व्याख्या, सूत्र, एसआई एकम बराबर विषे माहिती मेळवीए। तो सौ प्रथम आपणे झड़प विषे समझूती मेळवीए के मोटा भागे जुदा जुदा वाहनों अथवा पदार्थों एक सरखू अंतर कापवा माटे जुदो जुदो समय लेता होय छे। भाई दरेक वाहनोनी झड़प एक सरखी होती नथी, बराबर, बधा वाहनों एक सरखी झड़पे गति करता होता नथी। दरेक वाहननी झड़प केवी होय छे, अलग अलग होय छे, जेमां केटलाक वाहनों झड़पथी अने केटलाक वाहनों धીમેથી પણ ગતિ કરતા હોય છે। ત્વરા એટલે ઝડપ। હવે જુદા જુદા પદાર્થોની ત્વરા જુદી જુદી હોય છે, તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર, અને અમુકવાર જુદા જુદા પદાર્થોની ત્વરા સમાન પણ હોય છે, બરાબર। એ ચલાવનાર વ્યક્તિ ઉપર આધાર છે, વાહન ચલાવનાર વ્યક્તિ। તો જોઈએ ઝડપ શેના આધારે નક્કી થાય છે। પદાર્થ अथवा वाहन ए एक सेकंड में केटलू अंतर कापे छे तेना आधारे ते शोधीने ए पदार्थनी अथवा वाहननी झड़प नक्की करवामां आवे छे। धारो के कोई वाहन एक सेकंड में 2 मीटर अंतर कापे छे तो ए वाहननी झड़प 2 मीटर पर सेकंड थाय, पर एटले भाग्या 2 मीटर भाग्या सेकंड। कोई वाहन एक सेकंड में 5 मीटर अंतर कापतू होय तो ए वाहननी झड़प 5 मीटर प्रति सेकंड, प्रति एटले भाग्या 5 मीटर प्रति सेकंड कही शकाय। तो जोईए विद्यार्थी मित्रों व्याख्यानी वात करिए के गतिमान पदार्थे एकम समयमां कापेल अंतरने ते पदार्थनी झड़प कहे छे। एकम समयमां एटले एक सेकंडमां, एक मिनिटमां, एक कलाकमां એને જેટલું અંતર કાપ્યું હોય એ અંતરને આપણે શું કહીશું, એ પદાર્થની અથવા એ વાહનની ઝડપ, સ્પીડ કહીશું। તો વ્યાખ્યા ઉપરથી સૂત્ર જોઈએ, ઝડપ બરાબર પદાર્થે કાપેલ અંતર ભાગ્યા તે માટે અંતર કાપવા માટે લાગતો સમય। તો આ સૂત્ર તમે ધોરણ 7 વિજ્ઞાનની ચોપડીમાં પણ તમે ભણી ચૂક્યા છો, બરાબર, તમે ઝડપનો અભ્યાસ કરેલ છે। હવે આ ઝડપની સંજ્ઞા સૂત્ર સ્વરૂપે સંજ્ઞા, તો ઝડપની સંજ્ઞા શું થશે વિદ્યાર્થી મિત્રો, સ્મોલ વી। પદાર્થે કાપેલા અંતરને આપણે શું કહીએ છીએ, સ્મોલ એસ, ભાગ્યા એ માટે લાગતા સમય, સમય માટે શું વાપરીશું આપણે, સ્મોલ ટી। તો વી બરાબર એસ અપોન ટી, જે ઝડપનું સૂત્ર દર્શાવે છે। હવે આ સૂત્ર ઉપરથી આપણે ઝડપનો એસઆઈ એકમ લખીએ, તો વિદ્યાર્થી મિત્રો અંતરનો એસઆઈ એકમ શું થાય, મીટર થાય, ભાગ્યાનું ભાગ્યા, અને સમયનો એસઆઈ એકમ શું થાય, સેકન્ડ। તો અંતર ભાગ્યા સમય એટલે કે મીટર ભાગ્યા સેકન્ડ। હવે આ ભાગ્યાને આપણે શું કહીએ છીએ, પ્રતિ, મીટર પ્રતિ સેકન્ડ, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મીટર પ્રતિ સેકન્ડ એમ વંચાય। હવે આ એકમનું સંજ્ઞા સ્વરૂપ જોઈએ, મીટર માટે સ્મોલ એમ, ભાગ્યાનું ભાગ્યા,
અને સેકન્ડ માટે સ્મોલ એસ વપરાય છે, તો મીટર પ્રતિ સેકન્ડ અથવા નવી ચોપડીની સિસ્ટમ પ્રમાણે મીટરનું મીટર હવે ભાગ્યાની જગ્યાએ શું કર્યું છે, ગુણાકાર કર્યું છે. જુઓ ડોટ ગુણાકાર, તો ભાગ્યાનું ગુણાકાર કરીએ તો સેકન્ડની એક ઘાત હતી એની જગ્યાએ શું થઈ જાય, માઇનસ એક ઘાત થઈ જાય. બરાબર, તમે ગણિતમાં આ નિયમ જાણો છો કે ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરીએ તો જેટલી ઘાત ધન હોય એટલી જ ઘાત ઋણ થઈ જાય. બરાબર, એ ખાસ યાદ રાખજો. તો મીટર પ્રતિ સેકન્ડ પણ કહી શકાય અથવા એમ એસ માઇનસ વન પણ કહી શકાય. એમ ઇન્ટુ એસ, એમ એસ માઇનસ વન, માઇનસ વન લખવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, નહીં તો ખોટું પડે. હવે રાશિ કેવી છે, ઝડપ એ અદિશ રાશિ છે. અદિશ, કેમ કે કોઈ પણ વાહનની તમારે ઝડપ માપવી હોય, સ્પીડ માપવી હોય, તો એ ઝડપ માપવા માટે દિશાનો ઉલ્લેખ કરવામાં આવતો નથી, દિશાની કોઈ જરૂર પડતી નથી. માટે ઝડપ કેવી રાશિ છે, અદિશ રાશિ છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? તો હવે અન્ય એકમની વાત કરીએ, બીજા એકમો પણ છે નાના મોટા. મીટરથી મોટો એકમ કયો આવશે, કિલોમીટર. ભાગ્યાનું ભાગ્યા, સેકન્ડથી મોટો એકમ કયો લઈશું, કલાક. તો ઝડપનો બરાબર અન્ય એકમ કિમી પ્રતિ કલાક પણ થઈ શકે. અપ્રતિ ના લખવું હોય તો તમે જાણો છો કિમી ના કિમી, ભાગ્યાનું શું કર્યું, ગુણાકાર કર્યું ડોટ, તો આ કલાક છેદમાં હતા એ ઉપર જતા રહે, ઉપર જાય એટલે કેવી ઘાત થઈ જાય, માઇનસ એક ઘાત થઈ જાય, ગણિતનો નિયમ. બીજો બી એક એકમ છે, મીટર કરતાં નાનો એકમ કયો છે, સેન્ટીમીટર. ભાગ્યાનું ભાગ્યા, સેકન્ડના તો સેકન્ડ. વિજ્ઞાનમાં આપણે સેકન્ડથી નાનો એકમ પસંદ કરતા નથી, સમયનો સૌથી નાનામાં નાનો નાનો એકમ આપણે સેકન્ડ પસંદ કરીએ છીએ. અને આ સેકન્ડ એકમ એ સમયનો એસઆઈ એકમ છે, સમયનો આંતરરાષ્ટ્રીય એકમ કયો છે, સેકન્ડ. બરાબર, એનથી આપણે નાનો એકમ વિજ્ઞાનમાં લેતા નથી. આવે ખરા મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ આવે ખરા, પણ આપણે સેકન્ડ જ લઈએ છીએ, એનથી નાનો એકમ પસંદ કરતા નથી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા એકમોની ચર્ચા પૂરી કરી. હવે મેં એક નાનકડી ગણતરી બતાવી છે, આ ગણતરી દાખલાની અંદર બહુ જ કામ આવે છે અને ઘણા વિદ્યાર્થી મિત્રો આ ગણતરીમાં અટવાઈ જાય છે, એમને ખબર પડતી હોતી નથી. કેમ કે દાખલાની રકમમાં વાહનની ઝડપ કિમી પ્રતિ કલાકમાં આપી હોય છે અને આપણે જવાબ શેમાં લાવવાનો હોય છે, મીટર પ્રતિ સેકન્ડમાં લાવવાનો હોય છે. તો કિમી પ્રતિ કલાકનું રૂપાંતર શેમાં કરવું પડે, મીટર પ્રતિ સેકન્ડમાં કરવું પડે. આપણા દાખલાનો જવાબ એસઆઈ એકમમાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે આપણા દાખલામાં જવાબ, ઝડપનો જવાબ મીટર પર સેકન્ડમાં આવવો જોઈએ. બરાબર, તો કિમી પ્રતિ કલાકનું રૂપાંતર કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ, એક કિલોમીટર પ્રતિ કલાક બરાબર શું થાય. હવે એક કિમી તમે જાણો છો કે એક કિલોમીટર બરાબર શું થાય, 1000 મીટર થાય. જુઓ લખ્યા, પછી ભાગ્યા છે તો મેં પણ અહીંયા ભાગાકાર કરેલા છે, છેદમાં કલાક છે. હવે કલાકમાં સેકન્ડ કેટલી આવે, તો ઘણા વિદ્યાર્થીઓ ખોટું બોલતા હોય છે, કલાકમાં કે સાહેબ 60 સેકન્ડ આવે, અમે પૂછતા હોઈએ છીએ. બરાબર, ઉતાવળ કરવી નહીં, એક કલાકમાં 60 સેકન્ડ ના આવે, એક કલાક બરાબર 3600 સેકન્ડ થાય. એક કલાકમાં 60 મિનિટ અને 1 મિનિટની અંદર 60 સેકન્ડ, તો કલાકની અંદર 60 મિનિટ ગુણ્યા 60 સેકન્ડ બરાબર 60 × 60 કરો, તો 60 × 60 શું થાય, 3600 સેકન્ડ થાય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ભૂલતા નહીં. તો ફરીથી, એક કિમી પ્રતિ કલાક બરાબર 1000 મીટર ભાગ્યા 3600 સેકન્ડ. જોયું વિદ્યાર્થી મિત્રો, કિમી પ્રતિ કલાકનું રૂપાંતર આપણે એસઆઈ એકમમાં કર્યું, મીટર પર સેકન્ડમાં કર્યું. જુઓ, આપણે એસઆઈ એકમ લાયા, મીટર પર સેકન્ડમાં જવાબ લાયા. હવે જેટલું ઉડતું હોય એટલું ઉડાડીએ. આ એક મીંડું ઉડી ગયું, બીજું મીંડું પણ ઉડી ગયું, ટૂંકમાં બે મીંડા બંનેના ઉડી ગયા. વધ્યા કેટલા, 10 ના અડધા 5 કર્યા અને 36 ના અડધા કેટલા કર્યા, 18. હવે કશું ઉડશે નહીં, કેટલા વધ્યા, 5/18 જવાબ આવ્યો. 1 કિલોમીટર પ્રતિ કલાક બરાબર 5/18
મીટર પ્રતિ સેકન્ડ થાય. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? ફરીથી, એક કિમી પ્રતિ કલાક, હવે પ્રતિની જગ્યાએ ગુણાકાર કરીએ તો માઇનસ એક ઘાત આવે, તમે જાણો છો. એક કિમી પ્રતિ કલાક બરાબર 5/18 મીટર પ્રતિ સેકન્ડ અથવા ms-1. બરાબર, જેટલા મીંડા ઉડતા હતા એ ઉડાડે, બે બે મીંડા ઉપર, બે મીંડા નીચે ઉડાડ્યા. 10^5, 36/18, તો 5/18 હવે કયામાં ઉડે નહીં, એટલે આ આંકડો આપણે પસંદ કર્યો છે. એક કિમી પ્રતિ કલાક બરાબર 5/18 મીટર પર સેકન્ડ થાય, ખાસ યાદ રાખજો. હવે જુઓ, આ 18/ છે. 18 ક્યાં છે? છેદમાં છે. આ 18/ છે, બરાબરની સામે જાય, આ બાજુ આવે, બરાબરની સામે. તો ભાગાકારની વસ્તુ બરાબરની સામે જાય તો શું થઈ જાય? ગુણાકારમાં આવી જાય. યાને કે 18નો ગુણાકાર કોની જોડે થાય? એક જોડે થાય. 18 કિમી પ્રતિ કલાક, જુઓ આ રહ્યું, 18 કિમી પ્રતિ કલાક બરાબરના બરાબર, ઉપર શું વધ્યું? 5 મીટર પર સેકન્ડ. 5 મીટર પર સેકન્ડ, બરાબર. આપણે આ છેદમાં જે 18 હતા એને સામે લઈ લીધા, ગુણાકારમાં ભાગાકારનું ગુણાકાર થઈ જાય, એટલે 18 × 18 આવી ગયો જવાબ. તો 18 કિમી પ્રતિ કલાક બરાબર 5 મીટર પર સેકન્ડ થાય. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, દાખલાની અંદર રકમમાં એવું લખ્યું હોય કે કોઈ વાહન 18 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, આવું લખ્યું હોય તો તમને તરત ખબર પડી જવી જોઈએ કે એ વાહનની ઝડપ મીટર પર સેકન્ડમાં કેટલી થાય. 18/5 થાય, એટલું યાદ રાખવાનું. 18 કિમી પ્રતિ કલાક હોય તો 5 મીટર પર સેકન્ડ થાય. 18/5 તો 36 કેટલા થાય? જુઓ, 18 ના ડબલ 36, તો 5 ના ડબલ કેટલા થાય? 10. આ ખાસ સમજવાનું છે. આ વસ્તુ તમારે દાખલાની અંદર બહુ જ અગત્યની કામ આવશે, માટે મેં આની ચર્ચા કરી છે. બરાબર, દાખલા માટે વિદ્યાર્થીઓને તકલીફ ના પડે, દાખલામાં સમજણ પડી જાય અને દાખલો સાચો ગણે તો જવાબ સાચો મળે, માટે મેં આ વસ્તુ અહીંયા બતાવી છે કે એકમો વચ્ચેનો સંબંધ, નાનો એકમ અને મોટો એકમ. તો 18 ના ડબલ 36 કર્યા તો 5 ના ડબલ 10 થાય કે ના થાય? તો એ તમારે એટલું જ યાદ રાખવાનું કે 18 કિમી પ્રતિ કલાકે 5 મીટર પર સેકન્ડ આવે, 36 કિમી પ્રતિ કલાકે કેટલા થાય? 10 મીટર પર સેકન્ડ આવે. હવે આગળ 18નો ઘડિયો બોલો, 18 × 18, 18 × 36 આવી ગયા, 18 તરીકે કેટલા થાય? 54 થાય. તો 54 કિમી પ્રતિ કલાકે બોલો કેટલા મીટર પર સેકન્ડ આવે? 5નો ઘડિયો બોલો, 5, 10, 15, 5 × 5, 5, 2, 10, 5, 3, 15. 54 કિમી પ્રતિ કલાકે 15 મીટર પર સેકન્ડ આવે. સમજણ પડી? 18 × 4, 72 કરો તો 72 કિમી પ્રતિ કલાકે કેટલો આવે જવાબ? 5 × 4, 20, 20 મીટર પર સેકન્ડ આવે. અને 18×5, 90, તો પાયો પાયો 25. 90 કિમી પ્રતિ કલાક વાહનની ઝડપ હોય તો એ જ ઝડપ મીટર પર સેકન્ડમાં કેટલી થાય? 25 મીટર પર સેકન્ડ થાય. એટલે 18/5, 36/10, 54/15, 72/20 અને 90/25. 90/25 એટલે શું? 90 કિમી પ્રતિ કલાક હોય તો એના બરાબર શું થાય? 25 મીટર પર સેકન્ડ થાય. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સમય એટલે બગાડ્યો છે, બાળકોને તકલીફ પડવી જોઈએ નહીં. સમજણ પડી? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો, દાખલા માટે ઉપયોગી આ મુદ્દા, 18 કિમી પ્રતિ કલાક બરાબર 5 મીટર પર સેકન્ડ થાય, યાદ રાખજો. 18નો ઘડિયો છે અને આ 5નો ઘડિયો છે. 18 ના ડબલ 36, 5 ના ડબલ 10, 18 × 18, 18 × 36, 18 × 54, 18 × 4, 72, 18 × 5, 90, 5 × 5, 5 × 2, 10, 5 × 3, 15, 5 × 4, 20, પાયો પાયો 25. બરાબર, આ કિમી પ્રતિ કલાક અને આ મીટર પર સેકન્ડ. ખાસ યાદ રાખજો, 18/5 થાય, 18 કિમી પ્રતિ કલાક હોય તો 5 મીટર પર સેકન્ડ થાય, ભૂલતા નહીં. બરાબર જોઈ લો, અભ્યાસ કરી લો. આગળ એક મુદ્દો લખાય, હજુ 18/106 થાય. 18/106, તો 108 કેટલા મીટર પર સેકન્ડ થાય બોલો? 5/6, 30 મીટર પર સેકન્ડ થાય. સમજણ પડી? જોઈ લો, બરાબર અભ્યાસ કરો, લખી લેજો ખાસ. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, ઝડપમાં જ આગળ ચર્ચા કરીશું. એક નવો મુદ્દો, એક નવો પ્રશ્ન, સરેરાશ ઝડપ, એવરેજ સ્પીડ વિશે સમજૂતી મેળવીએ. તો સમજૂતી તમે જુઓ તો વધારે ખ્યાલ આવશે.
के व्यवहार में मोटा भागना गतिमान वाहनों केवी गति करता हुए बदा अनियमित गति करता हुए ते जानो छो आपणे बदा अनियमित गति ज करीए छीए वाहनों में तो अनियमित गति करता होय जुदा जुदा समय अलग अलग समय आ दरेक वाहनों की झड़प में वधघट थती होय छे क्यारे झड़प वधे अने क्यारे झड़प घटे रस्तो जो खाली जेवो होय तो आपणे भगाईए छीए स्पीड वधारीए झड़प वधारीए छीए अने रस्ता में जो ट्राफिक होय बराबर माणसोनी अवर जवर वधारे होय तो आपणे वाहननी झड़प ओछी कर दईए छीए धीमी कर दईए छीए ब्रेक मारीए एटले झड़प धीमी थई जाय आवा संजोगोमां वाहननी गतिनो दर जाणवा माटे आपणे सरेराश झड़प एटले के एवरेज स्पीड नामनी भौतिक राशि व्याख्यायित करीए छीए बराबर वाहननी गतिनो दर जाणवा माटे कई राशिनो अभ्यास करवामां आवे छे सरेराश झड़प नामनी राशिनो अभ्यास करवामां आवे छे तो जोईए विद्यार्थी मित्रों आनी व्याख्या पण झड़प जेवी ज छे एक नानकडो फेरफार छे ए शू छे ए तमे जुओ पछी तमने ख्याल आवशे तो जोईए व्याख्या के गतिमान पदार्थे कापेल कुल अंतर अंतर खरुं पण केवुं कुल अंतर अने ते अंतर कापवा माटे लागता कुल समयना कयो शब्द उमेरायो कुल समय समय खरो पण केवो कुल ए कुल समयना गुणोत्तरने गुणोत्तर एटले भागाकार नॉट गुणाकार ध्यान राखजो विद्यार्थी मित्रों गुणोत्तरनो मतलब थाय भागाकार गुणनफळ होय तो गुणाकार कहेवाय गुणोत्तर होय तो भागाकार कहेवाय तो फरीथी गतिमान पदार्थे कापेल कुल अंतर अने ते अंतर कापवा माटे लागता कुल समयना गुणोत्तरने ते गतिमान पदार्थनी सरेराश झड़प कहे छे बराबर व्याख्या उपरथी सूत्र लगता आवड़े सरेराश झड़प बराबर पदार्थे कापेल कुल अंतर भाग्या ते अंतर कापवा माटे लागतो कुल समय ઝડપની અંદર ખાલી અંતર અને છેદમાં સમય હતો અહીંયા સરેરાશ ઝડપ છે તો સરેરાશ શબ્દ ઉમેરાયો સરેરાશ શબ્દ ઉમેરાય તો અંતર કેવું થઈ જાય કુલ અને સમય પણ કેવો થઈ જાય કુલ ખાસ યાદ રાખજો તો સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય એવું ટૂંકમાં કહી શકાય સમજ્યા વિદ્યાર્થી મિત્રો હવે આ સરેરાશ ઝડપની સંજ્ઞા ઝડપ માટે તો વી લખીએ છીએ બરાબર અને સરેરાશ માટે ટૂંકમાં શું કહેવાય સરેરાશને ઇંગ્લિશમાં આપણે એવરેજ કહીએ છીએ તો એવરેજના પ્રથમ બે મૂળાક્ષર એ વી લખીએ છીએ વીની સહેજ જમણી બાજુ નીચે એ વી શબ્દ લખીએ છીએ સ્મોલ લેટરમાં તો વંચાય શું વી ઓફ એવી જેને આપણે શું કહીએ છીએ સરેરાશ ઝડપ હવે આપણે એનો એસઆઈ એકમ જોઈએ એ જ જે ઝડપનો એકમ હતો એ જ એકમ સરેરાશ ઝડપનો થશે મીટર પ્રતિ સેકન્ડ અથવા MS-1 નવી સિસ્ટમ પ્રમાણે નવી સિસ્ટમની અંદર ભાગાકારનો ગુણાકાર કરવામાં આવે છે અને જે છેદમાં હોય એની ઘાત ઉપર માઇનસ થઈ જાય બરાબર અન્ય એકમ તમે જાણો છો કિમી પ્રતિ કલાક અથવા કિમી ઇન્ટુ H-. રાશિ કેવી અદિશ રાશિ દિશાની કોઈ જરૂર પડતી નથી ઝડપ એ અદિશ રાશિ છે યાદ રાખજો ત્વરા એટલે ઝડપ ત્વરા એ અદિશ રાશિ છે દિશાની કોઈ જરૂર પડતી નથી અને યાદ રાખો વિદ્યાર્થી મિત્રો એક અગત્યનું વાક્ય કે સરેરાશ ઝડપ એ સમયના એક સરખા સમયગાળામાં મેળવેલ ઝડપના મૂલ્યોની સરેરાશ છે સમયગાળો કેવો લેવાનો એક સરખા સમયગાળામાં મેળવેલ ઝડપના મૂલ્યોની એવરેજ છે સરેરાશ છે સરાસરી છે બરાબર તો આપણે આ સરેરાશ ઝડપનો મુદ્દો અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે આગળ 9મો પ્રશ્ન નિયમિત ઝડપવાળી ગતિ અચળ વેગી ગતિ બરાબર યુનિફોર્મ મોશન તો જોઈએ સમજૂતી કે જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો આવા પ્રત્યેક સમયગાળામાં આવા દરેક સમયગાળામાં પદાર્થે મેળવેલ સરેરાશ ઝડપ એક સરખી હોય છે બરાબર સમયગાળો સરખો હોય અને વાહનની ઝડપ પણ જો એક સરખી જ હોય બરાબર તો એ વાહનની સરેરાશ ઝડપ કેવી મળશે આપણને એક સરખી મળશે આથી આ પદાર્થ નિયમિત ઝડપે
अथवा अचळ झड़पे गति करे छे एम कहेवाय। नियमित एटले अचळ, अचळ एटले जेनू मूल्य क्यारे बदलातू ना होय, अचळ जेनू मूल्य क्यारे चलित ना थाय, बदलातू ना होय एना एज रे, बराबर, जेने आपणे शुं कहीए छीए, नियमित। नियमित एटले अचळ, खास याद राखजो विद्यार्थी मित्रो। तो पदार्थ, आथी आ पदार्थ नियमित झड़पे अथवा अचळ झड़पे गति करे छे एम कहेवाय। फरीथी, जो कोई गतिमान पदार्थ समयना एक सरखा गाळामां एक सरखुं अंतर कापतो होय तो आवा प्रत्येक समयगाळामां पदार्थे मेळवेल सरેરાશ ઝડપ કેવી હોય છે? એક સરખી હોય, સમયનો ગાળો બી સરખો, બરાબર, પદાર્થે કાપેલું અંતર પણ કેવું છે? સરખું છે, માટે એ પદાર્થની સરેરાશ ઝડપ પણ કેવી મળશે? આપણને એક સરખી મળશે અને કહી શકાય કે પદાર્થ નિયમિત ઝડપે અથવા અચળ ઝડપે ગતિ કરે છે એમ કહેવાય। અને છેલ્લે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપ કેવી હોય છે? અચળ હોય છે। જોયું વિદ્યાર્થી મિત્રો, નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપ કેવી હોય છે? અચળ હોય છે। અચળ એટલે ક્યારે બદલાતી ના હોય, એના એ જ મૂલ્ય રહે, જેનું મૂલ્ય ક્યારે ક્યાંય ચલિત ના થાય, બદલાય નહીં, એના એ જ મૂલ્ય રહે, જેને આપણે શું કહીએ છીએ? નિયમિત। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। તો તમે આજે જે ટોપિક ભણ્યા આપણે, ઝડપ, સરેરાશ ઝડપ અને નિયમિત ઝડપ, બરાબર, આ બધાનો આપણે આજે અભ્યાસ કર્યો, બરાબર। તમે વિડીયોનો એક બે વખત વ્યવસ્થિત અભ્યાસ કરજો, સમજવાનો પ્રયત્ન કરજો અને એકમો વચ્ચેનો સંબંધ વ્યવસ્થિત ફરીથી તમે જોઈ લેજો, બરાબર। ફરી મળીશું, બરાબર। જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો।